આજનો દિવસ એટલે રામનવમી. આજનો દિવસ લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આજના દિવસે ભગવાન રામ ધરતી પર અવતર્યા હતા. અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રીતે રામનવમીની ઉજવણી કરવામાં આવે છે. ધોરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે વહેલી સવારે રામ મંદિર ખાતે પૂજા અર્ચના અને આરતી કરી ભગવાન દર્શન કરી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં જુદા જુદા 40 થી વધારે રથ બનાવવામાં આવેલા, જેમાં રાસ મંડળી ભગવાનના સ્વરૂપ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ધજા પટાકા અને ડીજેને સથવારે જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ગેલેક્સી ચોક ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને આ શોભાયાત્રામાં વિવિધ સંસ્થાના આગેવાનો, જુદી જુદી સામાજિક સેવાકીય સંસ્થાઓ અને મંડળો જોડાયા હતા. શોભાયાત્રાના રૂટ પર આઈસ્ક્રીમ, ચા, પાણી, ઠંડી છાશ અને શરબતોનું વિતરણ કરાયું હતું. આ શોભાયાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને ભગવાન શ્રી રામનો જય જયકાર કરેલો હતો. ધોરાજીમાં આજે રામલલાના જન્મ દિવસ નિમિત્તે ધોરાજીમાં બીજા વર્ષે ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળેલી છે. આ શોભાયાત્રામાં 40થી વધુ ટ્રેક્ટરો, પ્લોટ શણગારી અને વિવિધ સમાજના આગેવાનો અને યુવક મંડળોએ જોડાયેલા છે. આ શોભાયાત્રા ધોરાજીના રાજમાર્ગો પર ફરી અને 12 વાગે રામ મંદિરે મહાઆરતી કરી અને પૂર્ણાહુતિ કરીશું. કાલાવડ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે બાઇક રેલી યોજાઈ હતી. શહેરમાં આવેલા રામ મંદિરમાં આરતી કરીને રેલીની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગોમાંથી બાઇક રેલી પસાર થઈ, જેમાં યુવાનો મોટી સંખ્યામાં સાફા બાંધીને રેલીમાં જોડાયા હતા. સાથે જ રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા પણ જોડાયા હતા. શહેરમાં આવેલ 4 રામ મંદિરે જઈને આરતી ઉતારી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી થઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રામનવમી ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. આ રામનવમીના દિવસે મોડાસા શહેરમાં 29 વર્ષ પહેલા 1992માં શિરડી સાંઈબાબા સત્સંગ મંડળ દ્વારા સાંઈબાબા મંદિરની સ્થાપના મોડાસા શહેરમાં ઓઘારી તળાવની બાજુમાં કરવામાં આવી હતી, જેનો પાટોત્સવ આજે રામનવમીના દિવસે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સવારે સાંઈબાબાની આરતી વખતે સાંઈબાબા મંદિરમાં ઉદયપુરથી મંગાવેલ 101 કિલો માવાની કેક કાપી સાંઈનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. સાંઈ મંદિરના પટાંગણમાં હોમ હવન કરીને ભક્તોએ મહાપ્રસાદનો લાભ પણ અપાશે. મોડાસાની અંદર 29 વર્ષ પહેલાં 1992ની અંદર સાંઈ મંદિરની સ્થાપના થઈ હતી, જે આજે 29મો પાઠોત્સવ ઉજવી રહી છે. બરાબર, સવારે 101 કિલોની કેકનો પ્રોગ્રામ છે. બપોરે 8 થી 12 સાંઈ પાઠોત્સવ છે 29મો, અને બપોરે 4:30 વાગે મોડાસાના સાંઈ મંદિરથી 4 રસ્તા સુધી અને 4 રસ્તાથી બસ સ્ટેન્ડથી રામપરક થઈ અને શોભાયાત્રા, ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે મંદિર તરફથી. એમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય એવી અપેક્ષા છે. આ મોડાસા શિરડી સાંઈબાબા સત્સંગ મંડળ 1992ની અંદર આ અધારીના તળાવના કિનારા ઉપર નગરપાલિકાના સહયોગથી આ એક મંદિરની સ્થાપના થઈ હતી, જેમાં આજે લાખો ભક્તો દર ગુરુવારે અને દરેક પાઠોત્સવે હાજર રહે છે. અને આમ આ રમણીય સ્થળ ઉપર દિવસ દિવસે ભક્તોની સંખ્યા ભવ્ય વધે છે, એ માટે સાંઈ ટ્રસ્ટ બધાનો આભારી છે. મહેસાણા જિલ્લાના કડીમાં ભગવાન રામલલ્લાની 42મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામનવમીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રામાં ઢોલ, નગારા, ઘોડા, હાથી સહિત અનેક પ્રકારની વેશભૂષાએ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શહેરના રામજી મંદિર ખાતેથી પ્રસ્થાન થયેલ શોભાયાત્રા જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી હતી અને સમગ્ર શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિન નિમિત્તે નીકળેલ શોભાયાત્રા કડી દેત્રોજ રોડ પર આવેલ રામજી મંદિર ખાતે આરતી ઉતાર્યા બાદ પ્રસ્થાન થઈ હતી, જે શેફાલી સર્કલ, ગાંધી ચોક, ટાઉન હોલ જેવા વિસ્તારોમાં ફરીને કડીના મોટા તળાવ પાસે આવેલા જૂના રામજી મંદિર ખાક ચોકમાં સમાપન કરવામાં આવશે. શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાઈ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. ભગવાન શ્રી રામના જન્મદિનની ઉજવણી અયોધ્યાથી લઈને ભારતના નાના નાના ગામડાઓમાં પણ કરવામાં આવશે, ત્યારે રામનવમીને લઈને જામનગરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. રામનવમીને લઈને જામનગર બાલા હનુમાન મંદિર ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. બાલા હનુમાન મંદિર ખાતે શ્રી રામજી મંદિર આરતી કરો લોકોએ ધન્યતા અનુભવી હતી. ભગવાન શ્રી રામના જન્મદિનની ઉજવણીને લઈને ધારાસભ્ય દિવ્યેશ સહિતના મહાનુભાવોએ દર્શન કર્યા હતા.
रामनगर में विश्व प्रसिद्ध बाला हनुमान मंदिर में तारीख 1-8-1960 ना रोज श्रीराम जयराम जय जय राम की धून शुरू थई अने आजे 59 वर्ष थी गम्मे तेवा कपरा समय में पण अविरत चाली रही छे। जे माटे आ धूने ईस्वीसन 1982 अने 1988 में ज बे विश्व विक्रमो स्थाप्या छे अने वात अहीं अटकती नथी। परंतु सौराष्ट्र में ठेर ठेर अखंड राम धून दायकाओ थी कोरोना के वावाजोड़ू पूर जेवी अनेक आपत्तिओ वच्चे पण राउंड द क्लॉक एक मिनिट ना विराम वगर चाली रही छे अने ते रीते समग्र सौराष्ट्र नो एक विश्व विक्रम छे। अखंड धून नी परंपरा शुरू करावनार संत प्रेम भिक्षुजी महाराज नो जन्म 1913 मां 110 वर्ष पहला बिहार ना सीतामढ़ी जिल्ला मां थयो हतो। तेवो सौराष्ट्र ना विश्व प्रसिद्ध द्वारका यात्रा माटे 60 वर्ष पहला आव्या त्यारे रामनगर ना तळाव नी पाड़े मात्र वडला अने रमणीय तळाव हता। त्यां तेमने राम नु नाम जपवा स्वयंभू प्रेरणा थई दिव्याने प्रथम अनुटान षडंग सप्ताह महीनो अने ए रीते तारीख 1-8-1960 थी अखंड धून शुरू करी। આજે મંદિર વિશાળ થયું છે અને રોજ 1500 જેટલા ભક્તો રામધૂનમાં આવે છે। વિનુભાઈ તન્નાએ જણાવ્યું, કોરોના કાળમાં કર્ફ્યુ હતો ત્યારે અમે મુખ્યમંત્રી પાસે જઈને અખંડ રામધૂન માટે ખાસ મંજૂરી મેળવી હતી। એક મિનિટ પણ ધૂન અટકતી નથી અને કદી દાન ફાળો પણ માંગવો પડ્યો નથી। નગરની જનતા, ધર્મ પ્રેમી જનતાને આજે રામનવમી ઉત્સવના સૌને અમે સૌને પ્રણામ કરીએ છીએ અને જે અમને શાંતિની આરતીમાં આ સાથ આપ્યો છે એ બદલ અમે સૌ ટ્રસ્ટીઓથી આભાર માનીએ છીએ। આપ જાણો છો કે છેલ્લા 69 વર્ષ થયા અખંડ હરિનામ સંકીર્તન મહાયજ્ઞ અહીંયા ચાલી રહ્યો છે। આ તળાવની પાળે આ યજ્ઞ શરૂ થયા આજે 58 વર્ષ પૂરા કરીને 59મું ચાલુ છે। એ દરમિયાન પાકિસ્તાન હિન્દુસ્તાનના લડાયો થઈ એ દરમિયાન આપણે છેલ્લે હમણાં કોરોના આવ્યો પણ આ દિશામાં પણ આ દશામાં પણ આપણે એક મિનિટ સેકન્ડ પણ આ મંદિરની જપ યજ્ઞ બંધ નથી થયો એ માત્ર ધર્મપ્રેમી જયા અને હનુમાનજીના આશીર્વાદ છે। એ સિવાય આપ જાણો છો કે અમે અહીંયા ધૂન શરૂ કરીએ જ્યારે શરૂ કરી ત્યારે આ પ્રેમિક્ષુજી મહારાજ બિહારથી દ્વારકા દર્શન કરવા આવ્યા હતા અને એમને અહીંયા લઈ આવ્યા ત્યારે એમને એમ કહ્યું કે આ જગ્યા સરસ છે, આપણે એક દિવસની ધૂન કરીએ। એક દિવસની ધૂન કરતાં કરતાં 11 દિવસ થયા, 21 દિવસ થયા, 51 દિવસ થયા, વર્ષ થયું અને આજે આપ જાણો છો કે માત્ર 70 વર્ષમાં એક જ વર્ષ બાકી છે અને અમને વિશ્વાસ છે કે આ મંદિર કોઈ દિવસ બંધ નહીં થાય। હું ને તમે નહીં હોય કદાચ, પણ આ મંદિરનું અખંડ શ્રીરામ જયરામ જય જયરામના જપ ચાલુ જ રહેશે। આ મંદિરે આપણે નવાઈ લાગશે, આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ બે વખત આવી ચૂક્યા છે અને બહારથી આવનારા બધા જ મહેમાનો અહીંયા જરૂર આવી અને પોતાની લાગણી અનુભવે છે એ એક ધન્યની વાત છે અને માત્ર અમને સાથ ને સહકાર હોય તો જામનગરની પ્રજાનો છે। આ સિવાય અમે અહીંયા કોઈ પણ દાન કોઈ દિવસ કોઈનું લેતા નથી, જેને જે આપવું હોય એ પેટીમાં નાખી દઈએ, જે પેટીમાં આવે છે એમાંથી જ અમે અમારું કામ અહીંયા કરીએ છીએ અને જેમ અમને વધતું જાય અમે સગવડો લોકોની કરતા જઈએ છીએ એ પણ હનુમાનજી મહારાજનું માર્ગસૂચક કહેવાય તો કાંઈ અયોગ્ય નથી। આ મંદિરમાં અમે હવે એક વિચાર કર્યો છે કે રામનું નામ તો મોટું છે પણ રામના નામથી મહિમા મોટો છે। આપણે તમને ખબર છે કે રામાયણમાં આમના વિશે ઘણો લાગણી આવી છે અને જ્યારે હનુમાનજીએ સમુદ્રમાં પથ્થર મૂક્યો ત્યારે રામ નામ લખીને મૂક્યો તો એ પથ્થર તરતો હતો, એ તરતને હિસાબે હવે રામ નામ શેર કરવો મંત્ર અમે અહીંયા લખવા ગામમાં શરૂ કર્યા છે। અમે પ્રિન્ટિંગ પ્રેસમાંથી 5-5 હજારની નોટબુકો છપાવી છે વિનામૂલ્યે, કોઈપણ જાતનો પૈસા વગર શ્રીરામ જયરામ જય જયરામની બુક લખી અને અહીંયા આપશે એવા 13 કરોડ મંત્ર અમારી પાસે એકાદ વર્ષમાં ભેગા થશે એટલે અમે મંત્ર મંદિરનું પણ એક વિસ્તાર કર્યો છે અને પ્રભુ આ જરૂર સક્સેસ કરશે એનો અમને 100% વિશ્વાસ છે। એ પ્રમાણે આ મંદિરનું કામ ચાલુ છે। રિલાયન્સમાં કયો કે હિસારમાં કયો કે સરકારમાં કયો એના મિનિસ્ટરો કયો કલેક્ટરો કયો ડીએસપી કયો કોઈ પણ માણસ અહીંયા ના આવ્યું માથું દમાવા એવું મારા રેકોર્ડ ઉપર ક્યાંય પણ નથી, એ માત્ર એની લાગણી અને જામનગરનો પ્રેમ ખેંચી આવે છે। જય સિંહ। ઓખામાં છેલ્લા 4 દાયકાથી રામનવમીના મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આજરોજ ઓખાના તમામ રામ મંદિરો સાથે તમામ વિસ્તારોને કેસરી ઝંડી અને પતાકાથી શણગારવામાં આવેલ છે। સવારે આરતી સાથે બપોરે 12 વાગ્યે પૂજા, મહાપ્રસાદ, ધૂન, ભજન, સ્તુતિ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સાંજે રામની શોભાયાત્રા વ્યોમાની ધામથી ઓખાના તમામ વિસ્તારોમાં થઈ લહેરી માતાના રામ મંદિરે જશે। અહીં ઓખા બેટ દ્વારકા જેટી પર રામલલ્લાને વધાવવા યાત્રીઓ સાથે માનવ મેરામણ ઉમટ્યું હતું। અહીં ધારાસભ્ય પબુભા માણેક પરિવાર દ્વારા ઠંડા પીણા અને નાસ્તાના સ્ટોલ રાખીને
તમામ યાત્રિકોને પ્રવાસીઓને ફ્રી સેવા આપી રહ્યા છે। અહીં રામ મંદિરે શ્રી વિજયભાઈ માણેક પરિવાર દ્વારા રામજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ દિવસ બહુ જ ધામધૂમથી ભારતભરમાં અને વિદેશોમાં પણ ઉજવવામાં આવે છે। આજ છેલ્લા 40 વર્ષથી ઓખા મંડળની અંદર વિરંભા આશાબા માણેક પરિવાર તરફથી રામનવમીની ધામધૂમથી સમસ્ત વાઘેર સમાજ દ્વારા આ ઉત્સવને ઉજવવામાં આવે છે। એ ઉપરાંત ખાસ કરીને પ્રભુભા માણેકના પિતાશ્રી સ્વર્ગીય વિરંભા આશાબાનો આજે જન્મદિવસ પણ છે। આજના દિવસે આજ વર્ષો થયા આ રામનવમીના દિવસે એમના પરિવાર તરફથી રામયજ્ઞ પણ અહીં કરવામાં આવે છે। આજે પણ એ રામયજ્ઞનું આયોજન કરેલું છે। ત્યાર પછી અહીંથી ભગવાનની સવારી નીકળશે અને વાજતે ગાજતે ધામધૂમથી આખા નગરની અંદર પરિક્રમા કરાવવામાં આવશે। અસ્તુ, જય શ્રી રામ। કચ્છી ભાનુશાલી દેશ મહાજનના સત્વારે રામનવમી ઉત્સવ એવં ભગવાન ઓઘવરામનો 134મો પ્રાગટ્ય મહોત્સવ અને ઓઘવરામ બાપાના મંદિરનું 49મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા। સવારના પ્રાતઃ આરતી તથા ઓઘવરામ મંદિરે ધ્વજારોહણ, ત્યારબાદ મંદિર નૂતનની કરણ પૂજા અને મહાપ્રસાદ, ત્યારબાદ સાંજે સંધ્યા પાઠ, સંતોના આશીર્વચન અને સાંજે મહાપ્રસાદ તથા સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। સવારે 8:30 વાગે ઓઢવ આશીષ રથ અને જ્ઞાતિ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શોભાયાત્રા અને બપોરે ભગવાન રામ તથા ઓઢવરામનું પ્રાગટ્ય મહોત્સવ અને મહાપ્રસાદ તેમજ સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે અમારા સદગુરુ, અમારા ભગવાન, અમારા ગુરુ ઓઢવરામનો પ્રાગટ્ય મહોત્સવ અને ભગવાન રામનો રામનવમી છે એટલે જખૌ ખાતે આજે આ કાર્યક્રમ રામનવમીનો અને ઓઢવરામ પ્રાગટ્ય મહોત્સવનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ ભાવિક ભક્તજનો અહીં બહોળી સંખ્યામાં ઓઢવ ભક્તો અહીં ઉપસ્થિત હતા અને દેશભરની અંદર આ રામનવમી અને ઓઢવનવમીનો તહેવાર ઉજવાય છે। આજે ભુજથી ઓઢવ આશીષ રથ જે 151 મોટરસાઇકલ વીર પોતાનું ગામડે ગામડે ફરી અને ઓઢવરામ બાપા અને રામનો સંદેશો એના પ્રચાર પ્રસાર માટે ફરી અને આજે એમની સવારના રામનવમીના દિવસે જખૌ ખાતે પ્રસ્થાન થયું ત્યારે જખૌ ભાનુશાલી મહાજન અને દેશ મહાજન એ એમનું ખૂબ જ હાર્દિક સ્વાગત કર્યું। આજે શોભાયાત્રામાં વિવિધ આકર્ષણો છે, ભજન મંડળી છે, રામનો રથ છે, ઓઢવરામનો રથ છે, ડીજે સાઉન્ડ છે, ઘણી બધો દાંડિયા રાસ છે, ઘણા બધા આકર્ષણ છે। આજના પવિત્ર અને પાવન પ્રસંગે દેશ મહાજનના પ્રમુખ રામજીભાઈ જોઈસર અને દેશ મહાજનના આજીવન પ્રમુખ પ્રવીણ પટેલ અહીં ઉપસ્થિત હતા। આપ સૌને ફરીવાર આ ઓઢવરામ બાપાની જન્મભૂમિ પર પધારવા હાર્દિક આમંત્રણ। જય ઓઢવરામ, જય બાપા। બાપા જો પ્રાગટ્ય દી ઉજવી રહ્યા આયુ રામ ની ઓઢવરામ ખૂણે ખૂણે થી અચી કરે ને પા બાપા જી ચરણ રચ કે નીલા કરે ને અચોતા હર ખૂણે ખૂણે થી પાજા ભાનુશાલી અચી કરે ઉસાઈ થી હતા કે જલ્દી નો મજે ને પા દર્શન કર્યું હેડો લાભ પા કે તડી મળ્યા તો જને પા જખૌ ગામ જો મહાજન ચર્ચે વટસ મુંબઈ સમાચાર મળે મુંબઈ જા સમાજ વાળા નિંડા વડા મુજા ભા મળે ફેરા થઈ અને પાલા કરે ને રસ્તો ચોખ્ખો કરે લખે સર્વ ઓઢવ પ્રેમીઓને હરિઓમ। રામનવમી ઓઢવરામ પ્રાગટ્ય મહોત્સવ 134મો રામનવમી ઉત્સવ, રામ પ્રાગટ્ય મહોત્સવ, સૌ શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના સથવારે, જખૌ ભાનુશાલી મહાજનના સથવારે ઉજવાઈ રહ્યો છે ત્યારે હજારો ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે, ખૂબ આનંદ માણી રહ્યા છે અને ભગવાન ઓઢવરામના રજની, ભગવાન ઓઢવરામ ક્રાંતિકારી સંત હતા
આપણા કચ્છના ક્રાંતિકારી સંત એટલે ભગવાન વધોરામ વાંઢાયમાં પણ ખૂબ આનંદથી ઉજવાય છે. આપણે સૌ જ્યારે પણ રામના દર્શન કરવા અયોધ્યા ન પહોંચીએ તો આ વધોરામ બાપાનું જન્મસ્થળ જખૌ છે. આપ સર્વે પધારો, આપણે સૌ સમાજની ખ્યાતિ માટે, સમાજની જાગૃતિ માટે, આપણા ધર્મ સનાતનની ધર્મ માટે આપણે સૌ આમાં જોડાઈએ અને ભગવાન વધોરામના દર્શન જખૌ પધારો. સર્વેને હાર્દિક નિમંત્રણ. હરિઓમ, જય વધોરામ, જય વધોરામ. જસદણમાં હર વખતે રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રામનવમી મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું ભરતજાની દીપુ ધોબી અને લાલા ભરવાડની આગેવાનીમાં જસદણના ગાયત્રી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. યુવાનો દ્વારા અલગ અલગ કરતબો કરવામાં આવ્યા હતા. લાકડી સળગાવી, તલવારબાજી કરવી તેમજ રામધૂન, હનુમાન ચાલીસા તેમજ રામ નામના નારા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જસદણના ગાયત્રી મંદિરેથી ડીએસવી કે હાઈસ્કૂલ, મોતીચોક, ટાવરચોક અને જૂના બસ સ્ટેન્ડ થઈને જસદણના વાતસુરપરામાં શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રામનવમી ઉત્સવ સમિતિ જસદણ શહેર અને જસદણ તાલુકા દ્વારા ભવ્યથી ભવ્ય, દિવ્યથી દિવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા ગાયત્રી મંદિરેથી જસદણ સ્ટેટ શ્રી સત્યજીત કુમાર ખાચરે આ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. સર્વ સાધુ સંતોએ પૂજન કરી આશીર્વાદ આપી અને રથયાત્રાને છૂટી મૂકવામાં આવી હતી. આ રથયાત્રાની અંદર જસદણના સર્વ સનાતની હિન્દુ ભાઈઓએ પોતાના સ્વબળ ઉપર મહેનત કરી અને સર્વે સાથે લઈ અને આ રથયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવી હતી. જય શ્રી રામ, ઓમ મહાદેવ. સુરતના અડાજણ પાલ રોડ પર કેબલ બ્રિજ પાસેના રામજી મંદિર નજીક શ્રી રામ નામ મંદિરનું નિર્માણ થયું છે, જેમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ માત્ર મંત્ર રખેલી બુક્સ છે. હાલમાં રામ નામ મંદિરમાં 950 કરોડ મંત્ર સાથેની બુક્સ સ્થાપિત થઈ ચૂકી છે. 1100 કરોડ રામ મંત્ર સ્થાપિત કરાશે. વચ્ચે 51 ફૂટ ઊંચો વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે. 125 કરોડ રામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞના 12 ડિસેમ્બર 2017 રોજ શ્રી ગણેશ થયા હતા. સુરત કામરેજ વ્યારા સુધી તેમજ સુરતથી અંકલેશ્વર સુધીના 150થી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન નિઃશુલ્ક આપી કામ શરૂ કરાયું હતું. લોકોએ એટલો પ્રતિસાદ આપ્યો કે ટાર્ગેટ તો થોડા મહિનામાં પૂરો થઈ ગયો, બાદમાં લક્ષ્ય વધતું ગયું અને 1100 કરોડ સુધી પહોંચી ગયું છે. શરૂઆતમાં લક્ષ્યાંક માટેનો ખર્ચ ટ્રસ્ટ દ્વારા થતો, બાદમાં દાતાઓ તરફથી બુક અને બોલપેન મળતી ગઈ. 51 ફૂટ ઊંચાઈનો પંચધાતુનો રામ સ્તંભ પણ દાતાઓના દાનમાંથી બનાવાયો છે. લોકો પાસે ધાતુ ઉઘરાવાઈ હતી અને કેરળના કારીગરોએ આ સ્તંભ તૈયાર કર્યો છે. પૂજારીએ કહ્યું કે આ પાવન ભૂમિ પર રામ નામ મંદિરનું નિર્માણ સુરતનું કલ્યાણ છે. રામ સ્તંભની પવિત્ર ઉર્જા આખા શહેરને આધ્યાત્મિક આબોહવા પૂરી પાડશે. જય સિયારામ. મારું નામ પ્રકાશ શુક્લ છે, હું મૂળ દ્વારકાનો છું. અહીંયા લગભગ 30 વર્ષથી આ મંદિરના પૂજારી તરીકે હું સેવા બજાવું છું. આ મંદિર 35 વર્ષ પહેલાં એક રિક્ષામાં વાનરનું એક્સિડન્ટ થયેલું, એના નિમિત્ત એક હનુમાનજીનું મંદિર બનાવેલું ગામ લોકોએ, અને હનુમાનજીના નિમિત્તના મંદિરમાં પછી રામજી મંદિર બનાવ્યું, અને રામજી મંદિર સાથે પછી શિવ મંદિર બનાવ્યું, અને હમણાં જ 1 વર્ષ પહેલાં 6-8 મહિના થયા એક રામ નામનું મંદિર બનાવેલું છે. એમાં 1100 કરોડ મંત્ર મૂકેલા છે. એમાં આપણે પંચધાતુનો વિશ્વ શાંતિનો સ્તંભ મૂકેલો છે કે એની ઉર્જા આ રામ નામના આજુબાજુના જે મંત્રથી ઉર્જા એક વિશ્વમાં ફેલાય, વિશ્વમાં શાંતિની પ્રાપ્તિ થાય એના માટે વિશ્વસ્તંભ, એ શાંતિ સ્તંભ. આજે રામજી મંદિરમાં સવારથી 5 વાગ્યાથી હનુમાન ચાલીસાના પાઠ હતા, પછી આપણે રામ જન્મોત્સવ ઉજવાયો, અત્યારે મહાપ્રસાદી છે દરેક ભક્તો માટે, અને પછી સાંજે સુંદરકાંડનો પાઠ છે, આરતી છે, આરતી પૂજા એવી રીતે અનેક નાના મોટા પ્રોગ્રામ, કોઈને ભજન કીર્તન એ પણ પોતપોતાની રીતે પણ કરે છે. ખરેખર જે સુરતની જનતા છે બહુ ખૂબ જ ધર્મપ્રેમી છે, કારણ કે હું તો ખરેખર ગુજરાતમાં અને ભારતમાં ઘણી જગ્યાએ ફર્યો પણ સુરતની, અને હું મૂળ સુરતનો છવે નહીં પણ સુરતની ધર્મપ્રેમી બહુ જનતા છે, કારણ કે જેટલી ધાર્મિક સુરતની પબ્લિક છે એટલી બહુ ઓછી જગ્યાએ હોય. અને આજે પણ તમે જોવ તો સુરતમાં જ્યારે સંકટ આવે, ભૂકંપ થાય કે
રેલ આવે તો એ સંકટનું નિવારણ તાત્કાલિક બીજાની સહાય વગર થઈ જાય છે. એનું મુખ્ય કારણ ધાર્મિક છે, ઉદાર છે અને નિષ્પાપી છે. ભારતભરમાં જ્યારે રામનવમીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રામ ભક્તોએ મન મૂકીને રામનવમીની ઉજવણી કરી. ખૂબ ભક્તિભાવપૂર્વક રામનવમીના દિવસે રામ ભગવાનની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. साल भी भव्य शोभा यात्रा का आयोजन किया गया है. इसमें बढ़ के सभी भक्तों का सहयोग की अपेक्षा है और हमारे वॉलेंटियर्स जो हर साल की तरह बहुत ज़्यादा वॉलेंटियर्स 100-200 के आसपास रहते हैं, वो पूरी व्यवस्था को संभालते हैं. सभी सहयोगी और सभी प्रशासन का भी बहुत बहुत सहयोग है. हमारे जितने वॉलेंटियर्स हैं जो रात को 2-2 बजे तक झंडे लगाते हैं, उनका बहुत बहुत सहयोग रहा और हमेशा रहता है. जो बहुत सारे ऐसे लोग हैं कि जिनका नाम भी नहीं पता रहता है, लेकिन वो राम भक्त है, इतने दीवाने हैं राम के कि वो रात को 2 बजे तक सोते नहीं है और रात को भी काम करते हैं. और इस शोभा यात्रा को भव्य रूप देने के लिए वो कड़ी मेहनत करते हैं. उनको भी तहे दिल से धन्यवाद है. और भगवान श्री राम का आज के दिन 1000 गुना महत्व रहता है इस पृथ्वी पर. श्री राम के जो नाम एक बार जयकारा लगाएंगे उसको 1000 गुना फल मिलता है. तो सबसे गुजारिश है वो श्री राम जी का नाम लें और ज़्यादा से ज़्यादा नाम ले ताकि सबको उसका फल मिल सके और इस देश में राम राज्य की शुरुआत यहाँ से हो जाए. हिंदू युवा मंच उमरगांव गुजरात 2015 से विराट शोभा यात्रा, विराट श्री राम शोभा यात्रा का आयोजन करते आ रहा है. इस साल भी ये यात्रा यहाँ पे होने जा रही है. इस समय में आप देख सकते हैं कि भक्तों में काफ़ी उत्साह है और हम सिर्फ अपने श्री राम का नाम का उद्घोष करेंगे आज और ज़्यादा से ज़्यादा अपने भगवान को स्मरण करेंगे. दूसरे धर्म के बारे में हम किसी भी तरह का टीका टिप्पणी नहीं करेंगे, ऐसे सभी लोगों को पहले से निर्देश दे दिया गया है. और ये जो रैली है इसको और भव्यता बनाएंगे और पूरे दक्षिण गुजरात में इस विराट शोभा यात्रा का नाम हो, ऐसा हम अपेक्षा करते हैं. यहाँ पर प्रशासन ने भी काफ़ी हमें मदद दिया है. कल यहाँ पे प्रशासन की ओर से फ्लैग मार्च किया गया है. जगह जगह पे जहाँ भी रोड पे ऑब्स्टेकल थे उन्हें निर्देश दे दिया गया. मच्छी मटन ये सारे दुकानदार को आज निर्देश दे दिया गया है कि सुबह से लेकर के शाम तक ना खोले. इसके लिए हम उमरगांव पुलिस स्टेशन और वलसाड जिला के कलेक्टर साहब श्री का भी हम तहे दिल से उनका शुक्रिया अदा करते हैं कि उन्होंने हमें समर्थन दिया है. और भगवान श्री राम से हमारी यही आग्रह है कि ये शोभा यात्रा निर्विघ्न चले और निर्विघ्न संपन्न हो. और यहाँ पे संपन्न होने के बाद में भंडारे का आयोजन किया गया है, उसमें भी सभी लोग मिलकर के यहाँ पे महाप्रसाद लेंगे. यही भगवान राम से हमारी प्रार्थना है कि ये निर्विघ्न रूप से यहाँ पे संपन्न हो. जय श्री राम. સાબરકાંઠાના ઈડર તાલુકામાં આજે ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રા નીકળી રહી છે. આજે ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે ત્યારે ભગવાન શ્રી રામ ઈડરના નગર ચર્ચાએ નીકળ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો માય ભક્તો ઉમટી પડ્યા છે અને ભક્તો હર્ષ ઉલ્લાસથી આ રામ ભક્તની જે શોભાયાત્રામાં આનંદથી મોજ માણી રહ્યા છે. આમ હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા નીકળી છે અને કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે પોલીસ પણ પોતાનું ખાસ તકેદારી રાખી રહી છે. ઈડરની વડાલીની વાત કરીએ તો વડાલીમાં જે ઘટનાના પગલે વડાલીમાં શોભાયાત્રા કાઢવામાં આવી નથી, પરંતુ ઈડરની અંદર ભક્તો મોટી સંખ્યામાં ઉમટાયેલા છે. સંજય દીક્ષિત, સાબરકાંઠા.
परम सुखदम केवलम ज्ञान मूर्ति दंडातीतम गगन सदृशम तत्वपश्चादिलक्षम एकम नित्यम विमलमचलम सर्वधी तद्विभूतम भावातीतम त्रिगुणरहितम सद्गुरुम तम नमामि। भगवान श्री सद्गुरुदेव એની અંદર સમાયેલ ત્રિદેવ રહેલા છે, ભગવાન રામ અને કૃષ્ણ આપણી પરમ ઉપાસના ભારત સંસ્કૃતિના મૂળમાં પડેલી છે અને એ સંસ્કારો અને એ વ્યવસાય અને એના ત્રિગુણાત્મક ગુણ આપણામાં આવવા જોઈએ, એ જ રીતે આપણે ખાવામાં પીવામાં રહેવામાં રહેવું જોઈએ। આપણું આ અધિક જૂનવામાં જૂનું કહી શકાય એવું રૂપનાથજી મંદિર વાંકાનેરની અંદર સૌથી પુરાણું, જ્યારે આપણે લાલજી મહારાજના ગુરુના ગુરુ કહી શકાય એ સેવાદાજી મહારાજના પૂર્વે જો અહીંયા એ પોતે એક તલાવની વાટિકા બનાવી અને રહેલા અને ત્યાર પછી દ્વારકાના રસ્તે જતા મુશ્કેલીઓને દૂર કરતા એમણે આ સંસ્થાને નિર્ભર કરી અને આગળ જતા એક સ્ટેટની પરંપરામાં પણ લઈ શકાય એવા ઉર્ગા કામો કરી અને સંસ્થાને આગળ વધારેલી છે। એ સંસ્થા તમારી સૌ સેવકોની તમારા ભાવિકોની એ તથ્યરૂપ રહેલી છે, એ ચિરાગરૂપ રહેલી છે, એવી ને એવી ચિરાગરૂપ એ સંસ્થા આપણા સૌની સામે ઊભી રહે એ જ અભ્યર્થના સાથે જય શ્રી આરામ। મારું નામ છે મહેશભાઈ કંસારા, રઘુનાથજીના સેવા ટ્રસ્ટના સેક્રેટરી તરીકે છું। અમારે આજે છે 1952 રામ જન્મોત્સવ નિમિત્તે રવાડી નીકળે છે રઘુનાથ મંદિરથી। આજની રવાડીમાં રઘુનાથજીના સેવા ટ્રસ્ટ, રઘુનાથજી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ ભુજ સહયોગી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આજના આપણા હિન્દુ ભાઈઓએ લાભ લીધેલો હતો। આજની શોભાયાત્રા ઉપલી પાડરો થઈ, છઠ્ઠી બારી રિંગરોડ થઈ, જિલ્લા પંચાયત જૂની ટકસાળ થઈ અને અત્યારે મંદિરમાં આવેલ છે અને અત્યારે રામ જન્મોત્સવનો આપણે ઉમંગભેર ઉજવણી થઈ રહી છે। મારું નામ રાજકોર દિલીપ નવીનચંદ્ર, આપણે આજે ભુજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મ મહોત્સવનું આયોજન થયું અને બહુ બહોળી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા ભક્તો અને આજે આમ જોવા જોઈએ રામ ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે। ચૈત્ર સુદ નવમના દિવસે ભગવાન શ્રી રામ બપોરે 12 વાગે એમનો જન્મ થયેલો અને એ નિમિત્તે આજે આપણે જો તમે જોઈ શકો છો કે આરતી ચાલુ છે, ભગવાન શ્રી રામનો જન્મ થઈ ચૂક્યો છે અને આજે બહોળી સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત છે। જય નરેન્દ્રભાઈ કોઠારી, વિશ્વ હિન્દુ પરિષદ ભુજ નગર મંત્રી। આજે રઘુનાથજી નામ ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ ભુજ નગર અને રઘુનાથ મંદિર ભુજ દ્વારા એક વિશાળ શોભાયાત્રાનું રામનવમીના પર્વમાં એક સારી આયોજન થઈ રહ્યું હતું। તેમાં રઘુનાથજી મંદિરથી જિલ્લા પંચાયત, છઠ્ઠીબારી રિંગ રોડ, ચૂંટણી નંગસાર થઈને પાછી રઘુનાથજી મંદિરે ત્યાં શોભાયાત્રાને પૂર્ણાવધિ કરવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં રામના ભક્તોનો મેળો ઉમટી પડ્યો હતો અને બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓએ લાભ લીધો હતો અને અત્યારે રામ જન્મની આરતી થઈ રહી છે, એમાં વિશાળ સંખ્યા ઉપસ્થિત છે। રામનવમીનો મહત્વ શું હોય તમને ખબર છે, વિશ્વ હિન્દુ પરિષદ જે બાબરી મસ્જિદ ધ્વંસ કરી અને ત્યાં રામનવમીનો ધજા ઝડાવી એના નિમિત્તે આખા ભારતમાં આજે રામનવમીનો ભવ્ય ઉજવણી થઈ રહ્યો છે। જગજગમાં આજે નાનો બચ્ચો હશે ને એ પણ રામને ઓળખતો હશે, કોઈને એમ નહીં કે હું મને રામ નથી ઓળખતો, રામનો મહત્વ તો બહુ છે ને। રામનવમીના તો અમે અઠવાડિયા પહેલાં બહુ ઉત્સાહ હોય, બધી તૈયારી કરીએ, જે આવે એનો રાખીએ અમે રામનવમીને, સફાઈ સફાઈ કરવી હોય, રામનવમીનો મહિનો બાકી હોય ને અમને એમ થાય કે અમને મંદિર શણગારવું છે, રામનવમીની સફાઈ કરવી છે, બધી બહેનો અમારી મહિલા મંડળની ભેગી થઈ ને બધું કામકાજ સંભાળી લે, અહીંયા ભાઈઓનો તમને ખાસ સપોર્ટ જ નથી, બધો બહેનો સંભાળે છે। મારું નામ ગિરીશ ચંદ્રદાસ બારમેડા છે,
હા 1984થી રામધૂન સંપૂર્ણાનંદ સ્વામી ચાલુ કરી છે, ત્યારથી અમે દર્શન કરવા આવીએ છીએ. મારા પિતાજી અહીંયા ટ્રસ્ટી છે અને ભૂકંપ સુધી અવિરત 24 કલાક અખંડ રામધૂન ચાલુ રહેતી હતી. પછી પ્રસંગોપાત સમય ઘટતો ગયો અને સમય અનુસાર રામધૂન અખંડ ચાલુ જ રહે છે. અને આજના રામ જન્મોત્સવ નિમિત્તે સવારે 10 વાગે છાસ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું અને ભગવાનની 1600 પ્રકારની પૂજા અત્યારે ચાલુ છે. 12 વાગે રામલલ્લાનો જન્મોત્સવ મનાવવામાં આવશે. એ નિમિત્તે આજે રામજન્મ નિમિત્તે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે. સાંજે મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલો છે અને રામ જન્મોત્સવ નિમિત્તે અહીંયા આજે દર્શનાર્થીઓ આવે, આજના વડીલો સાથે એમના બાળકો પણ આવે, એનામાં થોડાક જ રામાયણના થોડાક અંશ આવે, થોડીક વડીલોની આજ્ઞા પાડે, એ જ રામજન્મનું મહત્વ છે. મારું નામ છે બકુલનાથ ઠક્કર, હું રામધૂન મહિલા મંડળની પ્રમુખ છું. ને રામનવમી એટલે દર વર્ષે અમે ઉજવીએ છીએ, પણ એટલા ભક્તોને ભાવ હોય છે કે ભગવાનના વાગા પ્રસાદી બધે એમ કહે છે અમારું કરજો. અત્યારે રામનવમી છે તો મારા પાસે 4 વાગા થઈ ગયા છે. બેન તમે રામનવમીના વાગા ન પહેરાવો તો કાંઈ નહીં, પણ મારા રામકને રાખો એટલો મહત્વ છે. ને બધાની ઈચ્છા એ છે કે અમે જે તે ભગવાનને ધરાવીએ. તો કીધું ભાઈ વાંધો નથી, બધાના 2-2 દિવસે બદલાવીશ અને અમે રામનવમીને આગલે દિવસે બધા ભેગા થઈએ, ભગવાનનો શણગાર કરીએ ને ભગવાન અમને દર્શન તો આપે જ છે. વર્ષોથી ભગવાન શ્રી રામને નિમિત્તે શોભાયાત્રા ભવ્ય શોભાયાત્રા નીકળે છે. ગામના તમામ હિન્દુ સમાજના લોકો જોડાય છે અને અલગ અલગ મંડળો પણ આમાં કાયમ જે સેવા આપે, કોઈ શરબત આપે, કોઈ પાણી આપે, કોઈ જે શક્તિ પ્રમાણે ખૂબ સેવા પણ આપે છે. બારપડા યુવક મંડળ પણ આ પ્રસંગમાં હર હંમેશા આ યાત્રામાં સહકાર આપે છે અને આજની શોભાયાત્રા ખૂબ ભવ્ય છે અને વર્ષોથી આ ગારિયાધારની પરંપરા છે અને આ ઉજવી છે. ભગવાનને રામની પ્રત્યેની શ્રદ્ધા છે એ લોકો આજે ઉજાગર કરતા હોય છે. આજે રામનવમીનો પવિત્ર ઉત્સવ સારા આખા ભારતમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગારિયાધારમાં પણ એક મોટી શોભાયાત્રાનું આયોજન કરેલું છે, જે રામકૃષ્ણ જન્મોત્સવ દ્વારા કરાયેલું છે. નિર્ભંજન મહાદેવના મંદિરેથી વાલમરામ બાપાની જગ્યા સુધી જશે અને તમામ ગ્રામજનો નગરજનો બહોળી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે અને ઉત્સાહિત છે. સર્વોને મારા પ્રણામ અને ખૂબ ખૂબ આભાર સર્વોને. આજને રામનવમીની શોભાયાત્રા ગારિયાધાર રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમ છે. નિર્ભંજન મહાદેવના પટાંગણમાંથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર અત્યારે શોભાયાત્રા ફરી રહી છે. શોભાયાત્રામાં ગારિયાધારના તમામ હિન્દુ સમાજના યુવાનો, વડીલો, મિત્રો, યુવક મંડળો, ધાર્મિક સંસ્થાઓ વગેરે સહયોગથી આ શોભાયાત્રામાં ખૂબ જંગી મેદની એકત્રિત થયેલી હોય અને ખૂબ જ સરસ શોભાયાત્રા ચાલી રહી છે. આ શોભાયાત્રા રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને વિવિધ મંડળોના સહકારથી અત્યારે પ્રસ્થાન કરી ચૂકી છે અને શહેરના માર્ગો ઉપર ફરે છે. આભાર.